સ્ટુડન્ટ્સ હવ આર યુ ઓલ ફાઇન ઓકે બધા મજામાં ને બાળકો તો તે દિવસે આપણે એક્ટિવિટી વન કરવી છે યાદ છે ને શું હતું એક્ટિવિટી વન ટેસ્ટ ઓફ ઇન્ડિયા બરાબર તો હવે આજે આપણે એક્ટિવિટી ટુ જોઈશું અને બાળકો મેં તમને પહેલાં પણ કીધું હતું જે આ લાલ લાઈનથી લાલ લીટી જે કરેલી છે એની ઉપર જે લખેલું છે એ એના અર્થ છે બરાબર તો હવે ચાલો આપણે આજે સ્ટાર્ટ કરીએ તો એમાં એવું છે સીન વન સીન ટુ અને સીન થ્રી બરા એવી રીતે છે જે આપણે એને સાંભળવાનું છે અને ડાયલોગ્સ છે ડાયલોગ એટલે ખબર ને સંવાદ ડાયલોગ એટલે સંવાદ ઓકે તો સીન વનમાં એવું લખેલું છે રેનુ રેનુબેન આઈ એમ મેકિંગ કરી બટ આઈ ડોન્ટ હેવ કડ વિલ યુ પ્લીઝ ગીવ મી સમક રેણુબેન રેનુબેન કહે છે આઈ એમ મેકિંગ કરી મારે શું બનાવવું છે કરી કરી એટલે કઢી બરાબર કરી એટલે કઢી કરી એટલે શાક પણ થાય બરાબર પણ અહીંયા કડ આપ્યું એટલે દહીં કીધું તો આપણે દહીં હોય તો દહીંની છાસ કરી આપણે એની કઢી બનાવી છે બનાવી છે ને તો હવે અહીંયા કરીએ એટલે આપણે સમજી જવાનું છે કે અહીંયા કઢી વિશે વાત કરે છે તો રેનુબેન એમ કહે છે કે મારે કઢી બનાવી છે બટ આઈ ડોન્ટ હેવ કડ કડ એટલે દહીં મારી પાસે શું નથી દહીં નથી કોની પાસે રેનુબેન પાસે તો વીલ યુ પ્લીઝ ગીવ મી સમ કડ તો એને કીધું તમે પ્લીઝ કૃપા કરીને મને થોડું કડ આપશો યસ શ્યોર શાંતાબેન હિયર યુ આર હા હા શ્યોર ચોક્કસ શાંતાબેન શ્યોર શાંતાબેન હિયર યુ આર હા હું તમને આપીશ અલ્યો બરાબર ઓકે એ સીન વન હતું હવે સીન ટુ વિનુબેન આઈ એમ મેકિંગ કરી વિનુબેન કે છે વિનુબેનને કહે છે શું કહે છે હું શું બનાવવાની છું કરી બનાવવાની છું એટલે કઢી બનાવવાની છું આઈ ડોન્ટ હેવ ગ્રામ ફ્લોર ગ્રામ ફ્લોર એટલે બેટા ચણાનો લોટ ગ્રામ એટલે ચણાનો ફ્લોર એટલે લોટ તો ઈ એમ કહે છે વિનુબેન કે મારે શું બનાવવું છે તો કે કઢી બનાવી છે પણ મારી પાસે ચણાનો લોટ નથી યુ પ્લીઝ લેન્ડ મી સમ ગ્રામ ફ્લોર લેન્ડ મી એટલે ઉદાર આપવું લેન્ડ મી એટલે ઉદાર આપવું જેમ કે આજે આપણે કોઈ પાસેથી એક વાટકો ભરીને ચણાનો લોટ લાવ્યા છીએ તો આપણે એને શું કરવું પડે ફરીથી દેવું પડે ને તો એને ઇંગ્લિશમાં કહેવાય લેન્ડ તો તમે મને થોડોક ચણાનો લોટ આપશો અફકોર્સ શાંતાબેન વાય નોટ તો શાંતાબેન કહે છે હા અફકોર્સ શાંતાબેન તો વિનુબેન એમ કીધું હા હું આપીશ શાંતાબેન શું તમે નહીં આપું ઓકે હવે ત્રીજું સીન છે હિમુબેન આર યુ ધીર તો શાંતાબેન આવ્યા હિમુબેન તમે છો તો પ્લીઝ કમ કમિન શાંતાબેન જો જે ભાઈ ઊભા છે એમ કે છે શાતાબેનને હવે શાંતાબેન શું બનાવું છે કઢી બનાવી છે બરાબર તો એ પહેલા કોની પાસે ગયા રેનુબેન પાસે ગયા પછી બીજી વાર કોની પાસે ગયા વિનુબેન પાસે ગયા બરાબર મિત્રો હવે ત્રીજી વાર જે છે એ કોની પાસે આવે છે હેમુબેન પાસે આવે છે બરાબર તો હવે એની અંદર આપણે જોઈએ કે હેમુબેન પાસે આવ્યા છે એ બરાબર તો હવે અહીંયા શું લેવા આવ્યા હશે પ્લીઝ કમ શાંતાબેન ભાઈ બોલાવે છે હા આવો હિમુ ઇઝ નોટ એટ હોમ તો કે હિમુ છે એ ઘરે નથી હાઉ કેન આઈ હેલ્પ યુ હિમુ છે એ ઘરે નથી તમારે કંઈ કામ છે તમારી કાંઈ મદદ જોઈ છે રાકેશભાઈ આઈ આમ મેકિંગ કરી ટુડે તો રાકેશભાઈ એ કહે છે કોણ કહે છે શાંતાબેન શું કહે છે તો કે મારે આજે શું બનાવવું છે કઢી બનાવી છે શું બનાવવું છે કઢી બનાવી છે બટ આઈ ડોન્ટ હેવ કરી લિવ્સ પણ આજે મારી પાસે શું નથી કરી લિવ્સ એટલે મીઠો લીમડો બરાબર આપણે જે લીમડો વગારમાં નાખીએ ને તે લીમડો નથી વિલ યુ પ્લીઝ ગીવ મી કરી લિવ્સ તમે મને થોડાક થોડોક લીમડો આપશો એમ પૂછે છે કોણ પૂછે છે શાંતાબેન કોને પૂછે છે રાકેશભાઈને એ કોની ઘરે ગયા હતા હેમુબેનની ઘરે ગયા હતા બરાબર પણ હેમુબેન છે એ બહાર ગયા હતા એટલે રાકેશભાઈ હતા શાંતાબેન યુ ઓલરેડી હેવ કરાઉન્ડ ફ્લોર વિથ યુ હેમુ ઇઝ મેકિંગ કરી ટુ પ્લીઝ ડોન્ટ મેક ઇટ યુઅર સેલ્ફ વી વિલ સેન્ડ યુ સમી વેન ઇટ ઇઝ રેડી તો શાંતાબેનને કે છે તમારી પાસે મીન્સ એના હાથમાં કેમ કે એ પહેલાં શું લેવા ગઈ હતી દહીં લેવા ગઈ હતી બરાબર પછી એને શું લીધું બીજા પાસેથી ગ્રામ ફ્લોર લીધો પછી આની પાસે શું લેવા આવી લીમડો લેવા આવી હતી તો રાકેશભાઈએ શાંતાબેનના હાથમાં જોયું કે આના હાથમાં તો દહીં અને ચણાનો લોટ છે બરાબર તો રાકેશભાઈ કહીએ શાંતાબેનને હેમુબેન નથી ઘરે એટલે હેમુ આજે કઢી બનાવવાની છે એમ રાકેશભાઈએ કીધું આ હેમુ શું થાય રાકેશભાઈને એની વાઈફ થાય ને હા તો કે આજે એ શું બનાવવાની છે કઢી બનાવવાની છે તો આજે તમે ના બનાવો એમ કોને કીધું શાંતાબેનને કીધું અમે તમને કઢી મોકલાવશું જ્યારે કઢી છે તૈયાર થઈ જશે કઢી છે તૈયાર થઈ જશે ત્યારે અમે તમને મોકલશું ઓકે વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું તો શાંતાબેનને કઢી બનાવી છે પણ શાંતાબેન પાસે કાંઈ છે જ નહીં તો એ બધા પાસેથી કાકને કાક ઉછીનું કરીને લાવ્યા છે અને શું બનાવવું છે કઢી બનાવવું બનાવું છેલ્લે રાકેશભાઈજી છે એના હાથમાં બધી વસ્તુ જોઈ ગયા તો એને એમ કીધું કે હેમુ છે અહીંયા છે કઢી બનાવવાની છે તો તમે બનાવતા નહીં બનાવાઈ જાય પછી અમે તમારી ઘરે મોકલાવશું આપણે એવું કરાય વિદ્યાર્થી મિત્રો હા કે ના હમ અમુક આ પાડશે અમુક ના પાડે છે પણ ખરેખર વિદ્યાર્થી મિત્રો આવી રીતે ના કરાય જ્યારે આપણે કાંઈ પણ વસ્તુ બનાવવાની થાય તો પહેલાં આપણે જોઈ લેવાનું આપણી પાસે વસ્તુ છે કે નથી અને એકાદી બે વસ્તુ ઘટતી હોય તો લાવીને કરી લેવાનું ઓકે ચિલ્ડ્રન્સ પણ ક્યારેક કઈક સંજોગમાં આપણે કોઈ પાસે જઈ શકી છીએ માગવા માટે બરાબર લાવવા હોય તો પરત આપવું પડે ઓકે તો હવે બીજું રીડ એન્ડ ઇનએક્ટ આની અંદર પણ જોઈએ તો સીન્સ છે તો આપણે પહેલું સીન જોઈએ આ છે રૂપેશ અને મિસ્ટર પરેકની વચ્ચે વાતો થાય છે રૂપેશ બોલલો શું બોલ્યો રૂપેશ ગુડ ઇવનિંગ સર બરાબર મિસ્ટર પરેક ઓ રૂપેશ ગુડ ઇવનિંગ વોટ ઇઝ વોટ્સ ધ મેટર તો મિસ્ટર પરેકે કીધું ઓ રૂપેશ ગુડ ઇવનિંગ વોટ્સ ધ મેટર શું વાત છે રૂપેશ સર વીલ યુ પ્લીઝ ગીવ મી સમ ટી લીવ તો રૂપેશે કીધું સર તમે મને ચાપત્તી અહીંયા ટી લીવ્સ એટલે ચાપતી તમે થોડીક ચાપત્તી આપશો મિસ્ટર પરેક ઓફકોર્સ હિયર ધે આર તો કે હા હું આપીશ આ રે રૂપેશ થેન્ક યુ સર રૂપેશ શું કીધું થેન્ક યુ હવે જુઓ મિસ્ટર પરેક અને મિતેશ કોની વચ્ચે વાતો થાય છે મિસ્ટર પરેક અને મિતેશ મિસ્ટર પરેક કહે છે ઓ મિતેશ પ્લીઝ કમ ઇન વોટ હેપન્ડ મિસ્ટર પરેકે કીધું ઓ મિતેશ શું થયું અંદર આવ મિતેશ થેન્ક યુ સર મિતેશશે શું કીધું થેન્ક યુ સર સર કેન યુ ગીવ મી સમ મિલ્ક મિતેશે મિસ્ટર પરેકને કીધું શું તમે મને થોડુંક દૂધ આપશો મિસ્ટર પરેક લેટ મી સી આઈ હેવ એ લિટલ મિલ્ક બટ આઈ વિલ ગીવ યુ હાફ એ કપ ઓફ મિલ્ક તો મિસ્ટર પરેક કે છે લેટ મી સી ચાલો હું જોઈ લઉં મારી પાસે થોડુંક જ દૂધ છે છતાં હું તને એમાંથી અડધો કપ છે એ આપું મિતેશ થેન્ક યુ સર ફોર બિંગ કાઇન્ડ ટુ મી તો મિતેશે કીધું સરને ધન્યવાદ શેના માટે ધન્યવાદે કીધું કે એની પાસે થોડુંક જ દૂધ છે એમાંથી પણ એને થોડુંક આપવું અહીંયા કાઇન્ડ એટલે દયા બરાબર મદદ ઓકે તો આની અંદર છે પહેલાં છે રૂપેશ અને મિસ્ટર પરેખની વાતું થઈ હતી હવે કોની વાતું થઈ મિસ્ટર પરેક અને મિતેશ રૂપેશ છે એના માટે ચાપતી માંગવા આવ્યો હતો મિસ્ટર પરેખ પાસે અને મિસ્ટર પરેખ પાસે મિતેશ છે એ દૂધ લેવા માટે આવ્યો હતો બરાબર તો હવે આપણે જોઈએ સીન થ્રી તો આ સીન થ્રીમાં કોની વચ્ચે વાતું થાય છે રાજુ અને મિસ્ટર પરેક તો રાજુ કહે છે શું કહે છે રાજુ ગુડ ઇવનિંગ સર રાજુએ શું કીધું ગુડ ઇવનિંગ સર મિસ્ટર પરેખ ગુડ ઇવનિંગ રાજુ ના વોટ ડુ યુ વોન્ટ હવે મિસ્ટર પરેખે રાજુને સીધું પૂછી લીધું તારે શું જોઈ છે રાજુ સર કેન યુ પ્લીઝ ગીવ મી સમ શુગર રાજુએ શું કીધું કે મને તમે થોડીક ખાંડ આપશો મિસ્ટર પરેખ વેલ યસ હા ચોક્કસ હિયર ઇટ ઇઝ આ રે રાજુ થેન્ક યુ સર થેન્કસ ફોર હેલ્પ તો રાજુએ સરને શું કીધું થેન્ક યુ શેના માટે એને એની મદદ કરી એના માટે એને થેન્ક્સ કીધું હવે જુઓ સીન ફોર મિસ્ટર પરેક અને દર્શિલ કોની વચ્ચે વાતો થાય છે હવે મિસ્ટર પરેક અને દર્શિલ મિસ્ટર પરેક ઓ સો નો વિટ્સ યુવર ટર્ન વોટ ડૂ યુ વોન્ટ નાવ મિસ્ટર પરેકે કીધું દર્શિલને ઓ હવે તારો વારો આવી ગયો તારે શું જોઈ સર આઈ વોન્ટ સમ ઇલાયચી હવે દર્શિલ સરને એવું કીધું શું કીધું મારે થોડી ઈલાયચી જોઈશે મિસ્ટર પરેખ મીન કાર્ડમમ વિદ્યાર્થી મિત્રો કાર્ડમમ છે એ ઇંગ્લિશનો શબ્દ છે ઈલાયચીને આપણે ઈલાયચી ઇંગ્લિશમાં નથી કહેતા પણ શું કહીએ છીએ કારમમ વાય ડુ યુ હેવ એ સોર રોન શું તને ગળાનો દુખાવો છે દર્શિલ રાજુ મિતેશ એન્ડ રૂપેશ નો સર વી આર પ્રેક્ટિસિંગ એક્ટિવિટી ટુ ના એવું નથી અમે એક્ટિવિટી છે એ પ્રેક્ટિસ કરી રહ્યા છીએ મિસ્ટર પરે ઓ સો ઓલ ધીસ ઇઝ એ પાર્ટ ઓફ યુઅર હોમવર્ક તો આ બધું ઓકે તો આ બધું છે એ તમારું એક હોમવર્ક છે જે તમને પ્રકૃતિ છે એ એક્ટિવિટી છે એ પ્રેક્ટિસ કરવાનું કહે છે તો તો તમે આ બધું કર્યું છે બરાબર એ બધું એક તમારું હોમવર્ક છે નહીં એવું કોને કીધું મિસ્ટર પરેખે ઓકે ચિલ્ડ્રન સમજાઈ ગયું તમને ચા માટે પણ બધા માંગવા આવ્યા હતા હવે આપણે જોયું એક્ટિવિટી થ્રી રીડ ધ ડાયલોગ્સ એન્ડ પરફોર્મ ધેમ તમારે ડાયલોગ્સ છે એ સાંભળવાનું છે ને તમારે એવું કરવાનું છે ઓકે ઇન ધ કમ્પ્યુટર રૂમ આ જે છે એ કમ્પ્યુટરના રૂમમાં વાત થાય છે મૈત્રી અને તન્નું મૈત્રી પ્લીઝ ક્લોઝ ધ ડોર ધીસ ઇઝ એન એસી રૂમ મૈત્રી કહે છે પ્લીઝ દરવાજો છે એ બંધ કરી દો આ એસી રૂમ છે તન્નું યસ બટ ધ વિન્ડો ઇઝ ઓપન તન્નું એ મૈત્રીને કીધું બરાબર તો તન્નું એમ કહે છે હા પણ જુઓ બાર બારી છે એ ખુલ્લી છે મૈત્રા પ્લીઝ ક્લોઝ ઇટ ટુ તો મૈત્રીએ એવું કીધું દરવાજો છે પણ એની સાથે આ જે બારી છે એ પણ તું બંધ કરી દે તનુ ઓકે આઈ વિલ ગો એન્ડ ક્લોઝ ઇટ તનુએ કીધું હા હું જઈને એને બંધ કરી દઉં છું હવે આવ્યું કિંજુ અને મૈત્રી કિંજુ અને મૈત્રી કિંજુ ઇઝ ધ પ્રોડક્ટ રેડી વિથ યુ કિંજુએ કીધું શું તમારો પ્રોડક્ટ છે

કિંજુ વિલ યુ પ્લીઝ ગીવ મી યોર પેન ડ્રાઈવ કિંજુ તું મને તારી પેન ડ્રાઈવ આપીશ કિંજુ સોરી આઈ કાન્ટ આઈ એમ યુઝિંગ ઇટ નાવ આઈ વિલ ગીવ ઇટ ટુ યુ આફ્ટર ધ રિસેસ તો કિંજુ એવું કીધું સોરી હું અત્યારે તને નહીં આપી શકું શું કામે તો કે હું અત્યારે એને યુઝિંગ એટલે ઉપયોગ કરું છું આઈ વિલ ગીવ ઇટ ટુ યુ આફ્ટર ધ રિસેસ મારી રિસેસ પૂરી થઈ જશે પછી હું તને આપીશ એમ કોને કીધું કોને કીધું કિંજુએ કીધું ઓકે તો હવે જોઈએ રિસેસ દરમિયાન એને કીધું તો આપીશ હવે જોઈએ આગળ શું થાય છે મૈત્રી લુક હિયર ઇઝ માય ન્યૂ લંચ બોક્સ તો મૈત્રીએ કીધું જો આ મારો નવો લંચ બોક્સ છે કિંજુ કેન આઈ સી ઇટ હું તારે જોઈ શકું છું મૈત્રી ઓફકોર્સ બટ આફ્ટર ધ લંચ કમ જોઈન મી તો મૈત્રીએ કીધું હા હા તો ચોક્કસ જોઈ શકીશ મારા લંચ બોક્સને પણ અત્યારે નહીં ક્યારે જોશે લંચ એટલે કે આ રિસેસ દરમિયાન લંચ એટલે બપોરનો જે સમય આપણે જમતા હોય છે અને લંચ કહે છે લંચ પૂરું થઈ જાય પછી હું તને બતાવીશ બરાબર કમ એન્ડ જોઈન મી આવ અને મારી સાથે જોડાઈ જા તો પહેલાં પણ આપણે જોયું કિંજુ અને મૈત્રી તો કિંજુએ શું કીધું તું કે તારી જો પ્રોજેક્ટ બનાવેલો છે એ પેન અંદર છે તો પેન ડ્રાઈવ છે એ ભૂલાઈ ગઈ છે તો મને યુઝ કરવા આપીશ તો મૈત્રીએ અત્યારે પૂછું તો કિંજુએ ના પાડી હતી તો અત્યારે કિંજુએ એવું કીધું હું તારો લંચ બોક્સ છે એ જોઈ શકું તો કિંજુએ ના પાડી ઓકે વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું ને હવે જુઓ કમ્પ્લીટ ધ ડાયલોગ સંવાદ છે એ પૂરું કરવાનું કહે છે યુઝ ધ સેન્ટેન્સ ગીવન ઇન ધ બોક્સ તો તમારે વાક્ય છે એનો ઉપયોગ કરવાનો છે જે બોક્સની અંદર આપેલા છે તો આની અંદર જોઈ તો કોની સાથે વાતું થાય છે ટીચર પ્રિતેશ અને મનીષ કોની કોની વાતો થાય છે ટીચર પ્રિતેશ મનીષ અને વસંત નીતિન અને મનોજ ઓકે વિદ્યાર્થી મિત્રો તો આની સાથે આ લોકોની વાત છે એ થાય છે તો ટીચર વી આર પ્લાનિંગ એ ક્રિકેટ મેચ બટ વી ડોન્ટ હેવ ધ કિટ અમે લોકો પ્રેક્ટિસ કરી રહ્યા છીએ ક્રિકેટની પણ અમારી પાસે કિટ નથી તો પ્રિતેશ શું કહે છે સર દેર ઇઝ એ બોલ એન્ડ બેટ ઇન અવર ઓન સ્પોર્ટ્સ રૂમ હા સર અમારા અહીંયા રૂમમાં શું છે બોલ અને બેટ ફાઇન બટ વોટ એવર ધ સ્ટેમ્પ સ્ટમ્પ્સ સ્ટમ્પ્સ ક્યાં હશે તો તો કે સર વી વિલ યુઝ એ ચેર ઇન પ્લેસ ઓફ ધ સ્ટમ્પ્સ સ્ટમ્પ એટલે ખબર છે ને આપણે જ્યારે ક્રિકેટ રમતા હોય ત્યારે પાછળ ડોલા ત્રણ રોલ્સ જેવા રાખેલા હોય છે તે નથી તો મનીષે એવું કીધું કે આપણે એની જગ્યાએ ખુરશી રાખશું ટીચર ઓકે મનીષ ધેટ્સ વેરી ગુડ સમ ટાઈમ શુડ બ્રિંગ એ બોલ એન્ડ એ બેટ ટુ તો જાઓ અને કોક લઈને આવો જશવંત સર આઈ વિલ બ્રિંગ ધ બેલ્સ બેલ્સ એટલે સ્ટમ્પ ઉપર રાખતા ચકલા હોય છે ને તે હુ વિલ બ્રિંગ ધ ક્લોઝ એન્ડ હેલ્મેટ્સ તો ટીચરે કીધું ગ્લોઝ અને હેલ્મેટ્સ કોણ લાવશે તો કે વી ડોન્ટ નીડ ગ્લોઝ એન્ડ હેલ્મેટ વી વિલ પ્લે વિથ એ ટેનિસ બોલ આપણે ગ્લાવની અને હેલ્મેટની જરૂર નથી આપણે નહીં રમીએ પણ ટેનિસ ટીચર કરેક્ટ એન્ડ આઈ વિલ બી ધ એમ્પાયર તો ટીચરે કીધું વાંધો નહીં હું શું બની જઈશ અમ્પાયર બની જઈશ મનોજ સર આઈ થિંક મગનભાઈ ધ મિડ ડે મિલ કુક ઇઝ એ બિગ ફેન ઓફ ક્રિકેટ હી કેન બી ધ એમ્પાયર તો મનોજ એવું કીધું કે જે રસોયા છે બરાબર મિલ કુક છે મગનભાઈ એ એક સરસ મજાના ક્રિકેટના ફેન છે તો કેમ આપણે એને એમ્પાયર બનાવી દઈએ તો ટીચરે કીધું ધેટ્સ ગ્રેટ ઓ આ તો બહુ સરસ મજાનો આઈડિયા છે ઓકે ચિલ્ડ્રન્સ તો આજે મેં કીધું છે એ તમારા પાઠ્યપુસ્તકમાં જે ખાલી જગ્યા છે એની અંદર પૂરી લેવાનું છે ડાયલોગ છે સંવાદ છે ઓકે ચિલ્ડ્રન્સ સમજ ગયું ને તો હવે આપણો સેશન છે એ અહીંયા પૂર્ણ કરી છે આજે છે તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર બે ત્રણ ચાર અને પાંચ બરાબર મેં તમને સમજાવ્યા છે જે ખોલીને સમજજો અને તમે પણ એવી રીતે એક્ટિવિટી ઘર પર કરજો અને જે આ ડાયલોગ છે એ તમારે પૂર્ણ કરવાનું છે ઓકે ચિલ્ડ્રન્સ બાય બાય ટેક કેર એન્ડ હેવ એ ગુડ ડે